राज्य में गुंडाराज चाली रह्यो छे। मुख्यमंत्री कार्यालय सुधी हप्ताओ जता होय छे अने गुंडाओने राज्य सरकार नो पीठबळ छे तेम प्रदेश प्रमुख अमितभाई चावड़ाए आक्षेप करवानी साथे प्रहार कर्यो हतो। करजण विधानसभा बैठक उम्मीदवार किरीटसिंह जाडेजा प्रचार अर्थे आज रोज पोर स्थित बड़ियादेव मंदिर दर्शन करवा आवी पहोंच्या हता अने पत्रकारों साथेनी वातचीत में जणाव्यु हतु के गुजरात में कायदो व्यवस्था पड़ी भांगी छे अने बिहार तथा उत्तर प्रदेश जेवी परिस्थिति थई होय तेवुं लागी रह्युं छे। विधानसभा में कायदा पसार करवामां आवे छे परंतु तेनो अमल करवानी इच्छा शक्तिनो अभाव छे अने गुंडाओने आश्रय आपवामां आवी रह्यो होय तेम गुंडाओ तत्व बेफाम बन्या छे। भय भूख अने भ्રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો અને પ્રચાર કરવાની સાથે શાસનની ભાગદોડ સંભાળનારાઓથી ગુજરાતની પ્રજા ભયના ઓથા હેઠળ જીવે છે તેમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું। વિધાનસભા ક્ષેત્રમાંથી કરોમાં એક છૂપો ડર છે કે હવે ગુજરાતમાં ભાઈનું ચાલશે કે ભાવનું ચાલશે, હવે ગુજરાતની સરકાર વિજયભાઈ ચલાવશે કે ભાવ ચલાવશે। એટલે આ ભાવ ને ભાઈ વચ્ચેની જે લડાઈ છે એના કારણે વિજયભાઈ બીજાને ધ્યાન બીજે ખેંચવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે, પણ સાચા અર્થમાં હવે ભાઈનું નથી ચાલતું, ભાવ વધારે બોલે છે અને ભાવ દિલ્હી પહેલાં સ્ક્રિપ્ટ નથી બતાવતા, એટલે સ્ક્રિપ્ટ મુજબ બોલ્યા પછી નિર્ણયો જુદા થાય છે। વિજયભાઈ પહેલાં એ જણાવે કે ગુજરાતમાં ગામથી લઈને ગલીથી લઈને ગાંધીનગર સુધી ઠેર ઠેર દારૂ મળે છે, એની પાછળ જવાબદાર કોણ? આ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ખુલ્લેઆમ જુગારધામો ચાલી રહ્યા છે, ખંડણી વસૂલ થઈ રહી છે, ફાયરિંગ થઈ રહ્યા છે, એના માટે જવાબદાર કોણ? અને આ બધું જે ગુંડારાજ ચાલી રહ્યું છે, દારૂની રેલમછેલ છે, એની પાછળ ગુજરાતના એક એક લોકો એક જ વાત કહી રહ્યા છે કે આના હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે, એટલા માટે દારૂ ખુલ્લેઆમ મળે છે, જુગારધામોના